નમસ્કાર મિત્રો મિત્રો આજે દસ માર્ચ અને સ્ક્રીન ઉપર તમે બિલકુલ લાઈવ જોઈ શકો છો કે ગુજરાતમાં ફરીથી વાયવ્યની સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાત અમદાવાદ તથા કચ્છના ઘણા વિસ્તારોમાં અત્યારે વાદળા છવાઈ ચૂક્યા છે અને આ વરસાદી સિસ્ટમને કારણે હવે પછીના સમયમાં સંપૂર્ણ ગુજરાતમાં વાદળા છવાઈ જશે અને વરસાદ પણ ચાલુ થઈ જશે જેના કારણે ગુજરાતમાં વાદળા અને વરસાદની આગાહી કરવામાં આવે છે આપણે આજના વિડીયોમાં બિલકુલ લાઈવ જોવાના છીએ કે ગુજરાતના કયા વિસ્તારમાં કઈ તારીખે અને કેટલો વરસાદ પડવાનો છે તથા વાદળાનો લાઈવ સેટેલાઇટ મેપ પણ જોવાના છીએ અને ગુજરાતમાં તાપમાન કેટલું રહેશે તથા ધુમ્મસ ક્યાં ક્યાં જોવા મળશે તે આપણે લાઈવ જોવાના છીએ તો મિત્રો ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે જે હવામાનના મેપ હોય છે સતત બદલાતા રહે છે અને આ ચેનલ ઉપર તમને રેગ્યુલર વિડીયો મળતા રહેશે કે ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે જે લાલ કલરનું બટન છે તેને પ્રેસ કરો બાજુમાં જે બિલનું નિશાન આવે છે તેને પ્રેસ કરો અને ઓલ નોટિફિકેશન ઉપર ક્લિક કરી લો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરો જેથી તે પણ વરસાદની લાઈવ આગાહી તેમના ફોનમાં જોઈ શકે મિત્રો દસ તારીખે અને સવારે નવ વાગે અમદાવાદ મહેસાણા પાલનપુર ચારણકા આ બધા વિસ્તારોમાં વાદળા છવાઈ ચૂક્યા છે અને વરસાદ પણ પડી રહ્યો છે મિત્રો દસ તારીખે અને સવારે દસ વાગે વડોદરા અમદાવાદ મહેસાણા દાહોદ પાલનપુર સુરત તથા ગોધરા લુણાવાડા બોડેલી પેટલાદ રાજપીપળા ભરૂચ આ બધા વિસ્તારોમાં વાદળ છવાઈ ચૂક્યા છે તથા ઘણી જગ્યાએ વરસાદ પણ પડી રહ્યો છે દસ તારીખે અને બપોરે એક વાગે અમરેલી જસદણ ભાવનગર અલંગ મહુવા પાલીતાણા સોનગઢ બાબરા ગઢડા જસદણ બોટાદ બરવાલા બાનગઢ ધંધુકા રાધનપુર ખંભાત બોરસદ તારાપુર વડોદરા કરજણ જંબુસર ભરૂચ સિહોર દહેજ કોસંબા વાંકલ ઉમરપાડા ડેડિયાપાડા વ્યારા બોડેલી સુરત નવસારી ચાંપાનેર આણંદ બોરસદ તારાપુર ડાકોર ધોળકા ધંધુકા પેટલાદ દાહોદ ગોધરા લુણાવાડા અમદાવાદ નડિયાદ ધોળકા ખેડબ્રહ્મા પ્રાંતિજ માણસા બાયડ માલપુર અમરેલી આ બધા વિસ્તારોમાં વાદળા છવાઈ જશે અને વરસાદની પણ આગાહી કરવામાં આવે છે દસ તારીખે અને સાંજે ચાર વાગે બોરસદ આણંદ કરજણ સોનગઢ પાલીતાણા અમરેલી ધારી રાનપુર બોટાદ બોરસદ કરજણ બાલાસીનોર આ બધા વિસ્તારોમાં ક્યાં ક્યાંક વાદા છવાઈ જશે અને વરસાદની પણ આગાહી કરવામાં આવે છે અગિયારમી તારીખે અને સવારે અગિયાર વાગે દાહોદ દેવગઢ બારીયા ગોગંબા ડેડિયાપાડા આહવા વાંસદા સાપુતારા ભવથાન અંબોસી કપરાડા આ બધા વિસ્તારોમાં વાદળા અને વરસાદની આગાહી કરવામાં આવે છે અગિયાર તારીખે અને બપોરે બે વાગે વલસાડ વ્યારા સુરત આહવા રાજપીપળા બોડેલી વડોદરા ગોધરા દાહોદ નડિયાદ ગોધરા લુણાવાડા પેટલાદ ખેડબ્રહ્મા આ બધા વિસ્તારોમાં વાદળા છવાઈ જશે અને વરસાદની પણ આગાહી કરવામાં આવે છે બારમી તારીખે અને બપોરે ત્રણ વાગે આહવા વલસાડ આ બધા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવે છે જ્યારે ગુજરાતમાં તેરમી તારીખથી જે હવામાન છે એ એકદમ કોરું રહેશે બારમી તારીખે ફક્ત દક્ષિણ ગુજરાતમાં જ વરસાદની આગાહી છે જ્યારે તેરમી તારીખથી સંપૂર્ણ ગુજરાતમાં હવામાન કોરું થઈ જશે છતાં પણ મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો સ્ક્રીન ઉપર તમે વાદળાનો બિલકુલ લાઈવ સેટેલાઇટ મેપ જોઈ રહ્યા છો અત્યારે ગુજરાતમાં ઘણા ઓછા વાદળા છે જ્યારે વાયવ્ય દિશામાંથી જે વરસાદી સિસ્ટમ આવી છે તેને કારણે ઉત્તર ગુજરાત અને કચ્છમાં ક્યાંક ક્યાંક વાદળા છવાયેલા છે અને આવનારા સમયમાં સંપૂર્ણ ગુજરાતમાં ફરીથી વાદળા અને વરસાદની આગાહી કરવામાં આવે છે ગુજરાતમાં બારમી તારીખ સુધી વાદળા અને વરસાદ રહેવાના છે અત્યારે જે વાદળા છે એ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બાજુ જઈ રહ્યા છે કારણ કે ગુજરાતમાં અત્યારે વાયવ્ય દિશાનો પવન ચાલુ છે મિત્રો સ્ક્રીન ઉપર તમે તાપમાનનો બિલકુલ લાઈવ મેપ જોઈ રહ્યા છો દસ તારીખે અને સવારે નવ વાગે ભાવનગરમાં છવ્વીસ જુનાગઢમાં પચીસ જામનગરમાં પચીસ ડિગ્રી તાપમાન થાનમાં ચોવીસ ડિગ્રી તાપમાન અમદાવાદમાં ચોવીસ મહેસાણામાં ત્રેવીસ ગાંધીધામમાં પચીસ નલિયામાં ચોવીસ દ્વારકામાં પચીસ ખાવડામાં ત્રેવીસ ચારણકામાં ત્રેવીસ વડોદરામાં પચીસ ડિગ્રી તાપમાન છે જ્યારે સુરતમાં છવ્વીસ અને વલસાડમાં પચીસ ડિગ્રી તાપમાન છે મિત્રો દસમી તારીખે અને બપોરે એક વાગ્યે વડોદરામાં સડત્રીસ ડિગ્રી તાપમાન અમદાવાદમાં છત્રીસ મહેસાણામાં પાંત્રીસ થાનમાં છત્રીસ ભાવનગરમાં પાંત્રીસ જૂનાગઢમાં છત્રીસ ઉનામાં પાંત્રીસ દ્વારકામાં ત્રીસ જામનગરમાં પાંત્રીસ દ્વા ગાંધીધામમાં છત્રીસ ડિગ્રી નલિયામાં છત્રીસ સુરતમાં અડત્રીસ વલસાડમાં ચોત્રીસ એટલે કે દિવસ વધતાં તાપમાન વધે છે અને રાત્રે આ તાપમાન અમદાવાદમાં પચીસ ડિગ્રીએ પહોંચી જશે મહેસાણામાં ચોવીસ થાનમાં પચીસ ભાવનગરમાં અઠ્યાવીસ વડોદરામાં છવ્વીસ જૂનાગઢમાં સત્યાવીસ જામનગરમાં છવ્વીસ ગાંધીધામમાં સત્યાવીસ દ્વારકામાં પચીસ નલિયામાં પચીસ ખાવડામાં અઠ્યાવીસ ચારણકામાં સત્યાવીસ ડિગ્રી તાપમાન સુરતમાં સત્યાવીસ અને વલસાડમાં છવ્વીસ ડિગ્રી તાપમાન છે મિત્રો સ્ક્રીન ઉપર તમે હવામાંના જે ભેજ હોય છે એનો જે નકશો છે બિલકુલ લાઈવ જોઈ શકો છો દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં ભેજનું પ્રમાણ વધારે છે જ્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઘણું ઓછું ભેજનું પ્રમાણ છે મિત્રો દસ તારીખે અને સવારે નવ વાગે થાનમાં તેત્રીસ ટકા જૂનાગઢમાં ચોત્રીસ ટકા નલિયામાં તેત્રીસ ટકા એટલે કે મિત્રો તેત્રીસથી ચોત્રીસ ટકા ભેજ રહેવાની આગાહી છે જ્યારે બપોરે બે વાગે ભેજનું પ્રમાણ બહુ ઓછું થઈ જશે પણ મિત્રો હજુ ગુજરાતમાં વાદળા છવાયેલા છે જેથી એકંદરે ભેદનું પ્રમાણ વધારે રહેશે અને ગુજરાતમાં જે આવનારા દિવસો છે એમાં ભેદનું પ્રમાણ એકદમ ઓછું થઈ જશે તેરમી તારીખથી ગુજરાતમાં જે ભેદનું પ્રમાણ છે એ ખૂબ જ ઘટી જશે